તેલંગણામાં રાહુલ ગાંધીએ એક મોટો દાવો કર્યો છે. કોંગ્રેસના વાવાઝોડામાં કે ચંદ્રશેખર રાવની સરકાર ઉડી જશે અને દિલ્હીમાં કેન્દ્રમાં રહેલી મોદી સરકાર પણ સત્તા ગુમાવશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેલંગણામાં કે ચંદ્રશેખર રાવની સરકાર અને કેન્દ્રમાં મોદી સરકારને સત્તામાંથી હટાવવાની છે. લડાઈ દોનો બીજેપી ઓર બીઆરએસ સે હૈ. એક દિલ્હી મે કામ કરતા હૈ, दूसरा तेलंगाना में काम करता है. एक उधर इसकी मदद करता है, दूसरा उधर से इधर इसकी मदद करता है. पहले बीजेपी के लोग तेलंगाना में छाती फुला के निकले थे. 15 दिन में कांग्रेस पार्टी ने उनकी गैस निकाल दी. गाड़ी के चारों टायर पंचर कर दिए हमने. રાહુલ ગાંધીએ તેલંગણામાં દોરાલા એટલે કે સામંતો અને પ્રજાલા એટલે કે જનતા વચ્ચે જંગ હોવાનું જણાવ્યું છે. ભ્રષ્ટાચારના મામલે કેસીઆરને નિશાને લેતા કાલેશ્વરમ પ્રોજેક્ટના નામે લાખો કરોડોની લૂંટ ચલાવાયાનો આરોપ પણ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. 1,00,000 કરોડ રૂપિયા તેલંગણા કી જનતા કા પૈસા કેસીઆર ને લિયા ઓર કાલેશ્વરમ પ્રોજેક્ટ મે ડેમ કે અંદર ક્રેક્સ આ ચુકે હૈ. ક્યું? એન્દુકુ? ક્યુંકી વહાં પે ભ્રષ્ટાચાર હુઆ હૈ. વો તેલંગાના કા ભ્રષ્ટાચાર કા ચિન્હ હૈ. અખંડ આંધ્ર પ્રદેશની પુરોગામી કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં થયેલા વિકાસને ગણાવતા રાહુલ ગાંધીએ તેલંગણાના યુવાઓની મદદથી રાજ્યમાં વિકાસ કરવાનું જણાવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે તેલંગણાને કોંગ્રેસ અલગ રાજ્યનો દરજ્જો આપ્યો અને હૈદરાબાદને આઈટી કેપિટલ બનાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જીએસટી.